હવે ચેપ્ટર એક પણ આ સેમિસ્ટર નંબર બે માટે આપણે શરૂ કરી રહ્યા છીએ. સેમિસ્ટર ટુ નું પહેલું પ્રકરણ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત શું છે સમજીએ. જો પ્રાકૃતિક ચલનું કોઈ વિધાન પીએન એ કેપિટલ એ એન ઇક્વલ્સ ટુ વન માટે સત્ય હોય તથા જો કે બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે પી ઓફ કે ની સત્યાર્થતા પરથી પી ઓફ કે પ્લસ વન ની સત્યાર્થતા ફલિત થતી હોય તો પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ એન સત્ય છે. તો પી ઓફ એન એ પ્રાકૃતિક ચલનું વિધાન છે. આપણે તેને બે સોપાનોમાં સિદ્ધ કરીશું. નંબર એક, એન ઇક્વલ ટુ વન માટે પહેલા પી ઓફ એન સત્ય છે તેમ સાબિત કરીશું ઝીરો અથવા ન્યૂનતમ કિંમત માટે. ઝીરો અથવા ન્યૂનતમ કિંમત માટે. અને બીજું કે આપેલ વિધાન કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એન ઇક્વલ ટુ કે માટે સાચું છે તે સ્વીકારીને તે વિધાનને એન ઇક્વલ્સ ટુ કે પ્લસ વન માટે સાબિત કરીશું. એટલે શું એમ, એટલે તમને કોઈ પણ પરિણામ આપે, કોઈ પણ સૂત્ર આપે સાબિત કરવા માટે, તો પહેલા એ સૂત્રમાં એન ઇક્વલ્સ ટુ વન મૂકી દેવાનું અને ડાબી બાજુ અને જમણી બાજુ એક જ આવે છે કે કેમ, સમાન મળે છે કે કેમ, એન ઇક્વલ ટુ વન માટે સૂત્ર સાચું રહે છે કે કેમ એ તમારે ચેક કરવા. એવું થતું હોય તો તમારે પછી એન ઇક્વલ ટુ કે લઈ લેવાનું, પી ઓફ કે સત્ય છે તેમ ધારી લેવાનું અને એની મદદથી એન ઇક્વલ્સ ટુ કે પ્લસ વન માટે વિધાનની સાબિતી આપવાની. હજી આ રીતે બોલવાથી ખ્યાલ નહીં આવે, જ્યાં સુધી દાખલા ગણાય નહીં ત્યાં સુધી અંદાજ નહીં આવે.